અલકા ટોકીસ પાસે આવેલ ઇમામવાડા મસ્જિદ નજીકથી 25થી વધુ એસબીઆઈ બેંકની કોરી પાસબુક મળી આવતા તપાસનો વિષય. અલકા ટોકીસ પાસે આવેલ ઇમામવાડા મસ્જિદ નજીક કચરામાંથી 25થી વધુ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બેંકની પાસબુક મળી આવી છે. આ પાસબુક કોરી છે જેમાં એક પણ પ્રકારની ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી નથી, તો શું કામ પાસબુક ઇસ્યુ કરાવી અને હવે કચરામાં ફેંકી તે તપાસનો વિષય છે, જ્યારે આ બેદરકારી કુરિયર સેન્ટરની પણ હોઈ શકે તેવું માની શકાય. ભારતીય સ્ટેટ બેંકની પાસબુકો નિલમ ચાવડી ગેટથી અલકા ટોકીસ જવાના રસ્તા પર પડેલી છે. મુતણી પાસે એક મોટું બોક્સ છે, એમાં ઘણી બધી પાસબુકો જોવા પડી છે. તો હું એક જાગૃત નાગરિક તરીકે આજ મીડિયા મારફતે હું આ જાહેર કરું છું કે આવી સ્ટેટ બેંકની પાસબુકો જો રખડતી હોય તો કેટલાય સરકારી સ્ટેટ બેંકની ઓલી કહેવાય બેદરકારી, જે પાસબુકોની કોઈ કાળજી લેવા વાળો નથી, કોણે નાખી છે એની તપાસ કરવામાં આવે. અને ભારતીય સ્ટેટ બેંક પણ મને એવું લાગે છે કે પ્રાઇવેટ કરી દેવાની ગણતરી લાગે છે, જેમ ભાવનગર મર્કન્ટાઇલ બેંક ઉઠી ગઈ એ રીતે. એટલે ભારતીય સ્ટેટ બેંકના આવી રીતે પાસબુકો આવી રીતે ખરાબ જગ્યાએ પડી છે. આજે મુતણીની બાજુમાં એટલી બધી પાસબુકો કેવી રીતે પડી હોય એ એક તપાસ કરવાનો વિષય છે. ઈશ્વરભાઈ યાદવ, જાગૃત નાગરિક તરીકે આ મીડિયા મારફતે ભારતીય સ્ટેટ બેંકના તમામ અધિકારીઓને જાણ કરવા માંગુ છું, મેનેજરોને જાણ કરવા માંગુ છું કે તમે તમારી પોતપોતાની બ્રાન્ચોમાં જુઓ, કોઈ તમારી પાસબુકો ચોરીને લઈ નથી જતા, આવી રીતે કોઈ બહાર ફેંકી નથી દેતા, સ્ટેટ બેંકને બદનામ કરવા નથી માંગતા કે રિઝર્વ બેંકને બદનામ નથી કરવા માંગતા, સરકારને બદનામ નથી કરવા માંગતા. આવું મોટું ષડયંત્ર થઈ રહ્યું છે એવું મને લાગી રહ્યું છે.